चैनल ऑफ वडोदरा। डभोई तालुकाना शिरोला गामे परिवार साथे रहता अने खेत मजूरी करता एक ईसमे एकलतानो लाभ लई कड़े फांसो खाई जीवन टूंकाव्यो हतो। डभोई तालुकाना शिरोला गामे रही खेत मजूरी करी गुजरान चलावतो राकेश रमेशभाई तड़वी गत मोड़ी सांजे घरे एकलो हतो। पत्नी अने बाळको नजीकनी दुकानमां गया हता, ते दरमियान मन पर लागी आवता अगम्य कारणोसर पोताना घरना दरवाजा बंद करीने छापरा पर लाकड़ा उपर दोरडी बांधी कड़े फांसो खाई जीवन टूंकाव्यो हतो। आ समग्र बनावने पगले तेना पिता ने जाण थता तेओ दौड़ी आवी 108 बोलावी हती, परंतु 108ना तबीबोए मृत जाहेर कर्यो हतो। हाल डभोई पुलिस द्वारा मृतदेहने डभोई रेफरल हॉस्पिटल लावी पीएमनी कार्यवाही हाथ धराई छे। जो कि आ बनाव बनता शिरोला गाम खाते भारे चकचार मची गई हती। બોલો, મારું નામ હિતેશભાઈ. શું થયું તું? શું એટલે બધા ખેતર ગયેલા હતા અને ઘેર એમના વાઇફ નહીં હતા, પણ એમના વાઇફ દુકાન ગયા, જે રાકેશભાઈની વાઇફ. પછી ને ફરીવારે કંઈ જોયું કે આ રાકેશે આ શું કર્યું, એની બોરી નીચે ઉતારી. બોરી ઉતારીને પછી ફોન કર્યો 108ને, તો 108 આવી અને 100 નંબર ઉપર પોલીસને જણાવ્યું કે આવું થઈ ગયેલું છે. એટલે પછી તઈ હે કેટલા વાગે બનાવ બન્યો છે? હવે લગભગ હરા છ ના 5:30 ની આજુબાજુ. કયું ગામ? શિરોરા. રેડી. ગઈકાલના રોજ અમારા ગામની અંદર એક ફાંસીનો બનાવ બનેલો હતો. હવે જે રીતે એમના વાઇફ ગામના બજારે ગયેલા હતા, ઘરે આવે ત્યારે જોયું હતું કે ઘરની અંદર લાશ લટકેલ હતી. એમના દ્વારા અમને જાણ થઈ, અમારા દ્વારા 108ને જાણ કરવામાં આવી. 108ને જાણ કરવામાં આવી, પોલીસને જાણ કરવામાં આવી. ત્યાર પછી ડભોઈ પોલીસ સ્ટેશને પીએમ અર્થે લાવેલ છે, ખરે સરકારી હોસ્પિટલે પીએમ અર્થે લાવેલ છે. અત્યારે ગણતરીના કલાકોમાં લાશ પાછી આપી દેશે. કયા ગામમાં બનાવ બન્યો હતો? ડભોઈ તાલુકાના શિરોલા ગામની અંદર બનાવ બનેલ છે અને સમય લગભગ 6:30 ની આજુબાજુ બનેલો હતો. હવે એવું કંઈક જાણવા મળેલ નથી, કારણ કે એ ભાઈને લગભગ માનસિક બીમારીની આજુબાજુ કંઈક એવું હતું, એટલે એ ભાઈએ એવું કરેલ છે. શિરોલા ગામની અંદર ટેકરી ફળ્યું છે, તલાવની પાડે આવેલી.